પલસાણા તાલુકામાં ગંગાધરા ગામના અલખધામ ખાતે યોજાયેલા ભંડારામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। પલસાણાના વરેલી ગામના ભક્તોએ અલખધામ સુધી પદયાત્રા યોજી હતી। આ પદયાત્રા ભગવાન રામદેવ પીરના અલખધામ ખાતે આવી પહોંચતા મહાઆરતી અને ભજન કીર્તનની સાથે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ પ્રકાશ મહેશ્વરી છે। અમારું મિત્ર મંડળ બાબા રામદેવ ભક્ત નવયુગ મંડળ વડોદરા ચલથાણ છે। પછી બીજી શાખા અમારી વરેલીમાં છે, બાબા રામદેવ ભક્ત નવયુગ મંડળ વરેલી। અમારું રાજસ્થાન કોમનું 36 કોમની હું બધું મિત્ર મંડળ બનેલું છે। બંને શાખા એક સાથે જોઈન કામ કરે છે। છેલ્લા ચલથાણમાં 18 વર્ષથી ચાલે છે, અહીંયા 9 વર્ષ થઈ ગયા। આજે 8મું વર્ષ પૂરું થયું, નવું વર્ષ લાગુ। આજનું શું આયોજન હતું? આજે 11 વાગે સવારમાં આ ભોજન પ્રસાદી ચાલુ થયેલી, ભાદરા સુધી બીજના નિમિત્તે 36 કોમ કોઈ પણ જાતનો હોય ભેદભાવ વગર બાબાનો ભંડારો છે। સવારમાં 11 વાગે ચાલુ થયેલો, સાંજે 5 થી 6 વાગ્યા સુધી ચાલશે। લગભગ 7 થી 8 હજાર માણસનું ભોજન પ્રસાદી છે। શાંતિલાલ મેવાડા, ક્યાં રહો છો? વરેલી। આજનું શું આયોજન હતું? આજનું આયોજન બાબા રામદેવને 29 તારીખનો વરેલી શિવજી મંદિરથી ગંગા અલગધામ બધા સૌ સમાજ મળીને પેદલ ગયા હતા, અને ઉપલક્ષ્યમાં આજે 6-7 હજાર માણસનો માણસ સમાજ તરફથી ભંડારો રાખેલો છે પ્રસાદનો, બાબાનો ભંડારો। કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે? હનુમાનજી મંદિરની વાડી અલગધામ વડોદરા। કેટલા વર્ષથી આ ભંડારાનું આયોજન ચાલે છે? 9 વર્ષથી ચાલતો છે, 9 છે હાલમાં। અત્યારે કેટલા લોકોનું જમણવારની વ્યવસ્થા રાખેલી? 6 હજાર માણસનો જમણો છે।